नमस्कार विद्यार्थी मित्रों, वंदे मातरम। धोरण 11 कॉमर्स विषय नामाना मोटा टूओ जेमा चैप्टर नंबर 1 में आपणे हिसाबी पद्धतिनी व्याख्या, तेना लक्षण अने हेतुओ जोई गया। आजे आपणे फायदा मर्यादा जोवाना छे। मित्रों जोईए आपणे हिसाबी पद्धतिनी फायदा। विद्यार्थी मित्रों, हिसाबी पद्धति शा माटे राखवामां आवे? हिसाबो राखवाथी જ્યારે માલિકને જ્યારે જે માહિતી જોઈએ તે સમયે તે માહિતી મળી શકે છે, બરાબર? તો કઈ બાબતની માહિતી? તો માલિકને બેંકમાંથી લોન લેવાની હોય તો આ તૈયાર થયેલ માહિતી બેંકમાં રજૂ કરીને પોતાના ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે તે દર્શાવીને લોન લઈ શકે। એટલે હિસાબી માહિતીની ઉપલબ્ધતા, ધંધાના માલિક દ્વારા હિસાબી માહિતી તૈયાર કરવામાં આવે છે। આ માહિતી તૈયાર હોય તો માલિક જ્યારે જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે, બરાબર? જેમ કે બેંકમાંથી લોન લેવાની હોય તો ધંધાના માલિક દ્વારા માહિતી પૂરી પાડીને લોન લઈ શકે છે, ધંધાની આર્થિક સ્થિતિ બતાવી શકે છે। બીજું છે નફાકારકતા જાણવા। વિદ્યાર્થી મિત્રો, ધંધામાં કેટલો લાભ થયો છે કે નુકસાન થયું છે, શું ધંધામાં કેટલો લાભ થયો છે કે પછી નુકસાન થયું છે તે અંગેની માહિતી હિસાબો દ્વારા મળી શકે છે, બરાબર? નફા નુકસાન ખાતા પરથી આ જાણકારી મળી શકે છે। મિત્રો, નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે તેને આધારે ધંધાને કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું તેની જાણકારી મળી શકે છે। આગળ જોઈશું આપણે આર્થિક સ્થિતિ જાણવા। વિદ્યાર્થી મિત્રો, ધંધાની આર્થિક સ્થિતિ જાણવી હોય તો પાકું સર્વેયું તૈયાર કરવું પડે, અને આ પાકા સર્વેમાં ધંધાની મૂડી કેટલી છે, કેટલું દેવું છે, કેટલું લાંબા ગાળાનું દેવું, કેટલું ટૂંકા ગાળાનું દેવું છે, ધંધાની મિલકતો કેટલી છે, આ અંગેની ધંધાની મિલકતો અંગેની અને દેવા અંગેની જાણકારી મળતી હોવાથી ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય છે, બરાબર? એટલે હિસાબી પદ્ધતિમાં હિસાબી મુદતના અંતે ધંધાકીય એકમની જવાબદારીનું પ્રમાણ કેટલું છે, એટલે કે દેવાનું પ્રમાણ, જવાબદારી એટલે દેવું, તો દેવાનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય, અને ધંધાની જવાબદારી વધુ હોય તો આર્થિક સ્થિતિ નબળી અને જવાબદારી ઓછી હોય તો આર્થિક સ્થિતિ સારી કહેવાય, બરાબર? એ પાકા સર્વેયર પરથી જાણી શકાય છે। કરવેરાનું આયોજન। વિદ્યાર્થી મિત્રો, દરેક ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવેલ કમાણી અંગેના જુદા જુદા સ્વરૂપે કરવેરા ચૂકવણી કરવાની હોય છે, અને કરવેરાનું પ્રમાણ ધંધાના વ્યવહારોને આધારે નક્કી થાય। મિત્રો, કરવેરાનું પ્રમાણ શાને આધારે નક્કી થાય? ધંધાના વ્યવહારોને આધારે। આ વ્યવહારોનું પ્રમાણ કદને ધ્યાનમાં રાખીને જે તે સમયમાં કેટલો વેરો ભરવો પડશે તે બાબત હિસાબોને આધારે જાણી શકાય છે। માહિતીના આધારે વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર વેરો કેટલો છે તેનું આયોજન કરી શકાય છે, બરાબર? શું મિત્રો કરવેરાનું આયોજન કરી શકાય? તો ધંધાકીય એકમમાં કમાણી બધાની જુદી જુદી હોય છે, જુદા જુદા સ્વરૂપની જુદી જુદી કરવેરાની આવક હોય, અને આ આવકને આધારે કરવેરાની ચૂકવણી કરવાની થાય છે, બરાબર? આગળ જોઈશું ધંધાનું મૂલ્યાંકન। મિત્રો, વ્યવહારમાં અમુક વખતે માલિક દ્વારા પોતાના ધંધાનું વેચાણ અન્ય વ્યક્તિને કરવામાં આવતું હોય છે। આ સંજોગોમાં ધંધાની વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ, વેચાણ કિંમત નક્કી કરવામાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે। ધંધો કેટલો નફાકારક છે, આર્થિક સ્થિતિ ધંધાની કેવી છે તે અંગેની જાણકારી હિસાબી પદ્ધતિ આપે છે। આમ ધંધાના મૂલ્યાંકનમાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે, બરાબર? આગળ નિર્ણય ઘડતર। વિદ્યાર્થી મિત્રો, ધંધાના જુદા જુદા સ્વરૂપો કયા કયા? તો એકાંકી વેપારી, એટલે કે વૈયક્તિક વેપારી, જેને આપણે શું કહીશું, એક જ વ્યક્તિ દ્વારા ધંધો ચલાવવામાં આવે તેને એકાંકી વેપારી કહેવાય। ભાગીદારી પેઢી, એટલે કે બે કે તેથી વધારે વ્યક્તિઓ સાથે મળીને ધંધો કરે એને ભાગીદારી પેઢી કહેવાય। ત્યાર પછી છે જોઈન્ટ સ્ટોક કંપની। ટૂંકમાં આ છે ધંધાના જુદા જુદા સ્વરૂપો કયા કયા? એકાંકી વેપારી, એક વ્યક્તિ ધંધો કરે, ભાગીદારી પેઢી, બે કે તેથી વધારે વ્યક્તિ ધંધો કરે, અને કંપની એટલે સૌથી મોટું સ્વરૂપ, બરાબર ને? તો કંપની દ્વારા પોતાના હિસાબો તૈયાર કરવામાં આવે છે। ટૂંકમાં કયા કયા સ્વરૂપ દ્વારા? એકાંકી વેપારી, ભાગીદારી પેઢી, કંપની, આ દરેક સ્વરૂપો, એટલે કે આ દરેક ધંધો છે, દરેક ધંધાકીય એકમ છે તે પોતાના હિસાબો તૈયાર કરે છે। ખાસ કરીને કંપનીના હિસાબોનો ઉપયોગ જુદા જુદા પક્ષકારો જેવા કે લેણદારો, શેરહોલ્ડરો, રોકાણકારો,
પોતાના રોકાણ અંગેના નિર્ણયો લેવામાં મદદરૂપ તેમને હિસાબો થાય છે. બરાબર, એટલે કે હિસાબી પદ્ધતિ નિર્ણય ઘડતરમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. આગળ જોઈશું આપણે હવે પુરાવા તરીકે. વિદ્યાર્થી મિત્રો, પુરાવા તરીકે એટલે શું? તો હિસાબોની રચના હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે થાય છે. તેથી આ રીતે તૈયાર થયેલા હિસાબો વ્યવસ્થિત હોય છે અને વિશ્વસનીય હોય છે. બરાબર ને? આ વિશ્વસનીયતા ગુણના કારણે કોઈ પણ વિવાદ વખતે આ હિસાબો પુરાવાની ગરજ સારે છે. દાખલા તરીકે ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે હિસાબોના સંદર્ભમાં કોઈ પણ વિવાદ ઊભો થયો હોય ત્યારે ન્યાય હેતુસર આ હિસાબોનો પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે. આગળ છે ભૂતકાળની કામગીરી સાથે તુલના. કઈ? ગયા વર્ષે માનો કે હિસાબો તૈયાર કર્યા હોય અને આ વર્ષે હિસાબો તૈયાર કરવામાં આવે તો ભૂતકાળના હિસાબો સાથે આ વર્ષના હિસાબોની તુલના કરીને આ વર્ષે ધંધાનો વિકાસ થયો છે કે નથી થયો, બરાબર, નફામાં વધારો થયો છે કે નથી થયો, એ ભૂતકાળની કામગીરીની તુલના વર્તમાનની કામગીરી સાથે કરી શકાય છે. હિસાબો એટલે હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોમાં ફેરફારો થતા રહે છે. ફેરફારો થતા નથી. આ કારણસર દંડની વર્તમાન કામગીરી એટલે કે નફાકારકતા કે આર્થિક સ્થિતિને ભૂતકાળની કામગીરી સાથે સરખામણી કરીને દંડના વિકાસ અંગેની જાણકારી મળી શકે છે. અને જો વિકાસ ન થયો હોય અથવા અપેક્ષા કરતાં ઓછો થયો હોય તો ભવિષ્યમાં તે મેળવવા અંગેનું આયોજન કરી શકાય. ઉપરાંત હરીફોના હિસાબો સાથે પણ તુલના કરી શકાય છે. બરાબર, આગળ જોઈશું હવે નૈતિક અંકુશ. મિત્રો, હિસાબો લખવામાં આવે છે તે પુરાવા તરીકે તેનો ઉપયોગ લઈ શકાય છે. તેથી કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની ગાફેલ કરવામાં આવે, નાણાંની ઉચાપટ કરવામાં આવે તે અંગેનો અવકાશ ઘટે છે. હિસાબી પદ્ધતિ પણ કર્મચારી પર નૈતિક અંકુશ રાખે છે. શું રાખે? નૈતિક અંકુશ રાખે છે. બરાબર, આગળ સુધારાત્મક પગલાં. શું છે? સુધારાત્મક પગલાં. મિત્રો, વ્યવહારમાં ઘણી વખતે ધંધાના માલિકો કે સંચાલકો દ્વારા ભૂતકાળમાં એવા નિર્ણયો લેવાયા હોય કે જેના કારણે નુકસાન થયું હોય, આ નિર્ણયોની અસર હિસાબોમાં પ્રતિબિંબિત થતી હોય છે. બરાબર, શું થાય છે? દંડાના માલિકો અને સંચાલકો દ્વારા ભૂતકાળમાં ઘણા બધા એવા બધા નિર્ણય લેવામાં આવ્યા હોય કે જેના કારણે દંડાને ભૂતકાળમાં નુકસાન થઈ ગયું હોય છે. તો હવે આ નિર્ણયોને ધ્યાનમાં રાખીને કે જે નિર્ણય લેવાથી નુકસાન થયું હોય, જે ભવિષ્યમાં હવે નિર્ણય ન લેવું જોઈએ અથવા નિર્ણયોની અસર હિસાબોમાં પ્રતિબિંબિત થતી હોય છે, આવા પ્રકારની ભૂલો ફરીથી ન થાય તે અંગેની કાળજી રાખવામાં આવે છે, તે અંગેના સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. બરાબર, આગળ જોઈશું આપણે હવે ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું આપણે હવે છે આપણે જોવાના હિસાબી પદ્ધતિની મર્યાદાઓ. શું છે જોવાના? હિસાબી પદ્ધતિના કેટલાક ફાયદા તો છે પરંતુ મર્યાદા પણ છે. પહેલી મર્યાદા શું છે? તો હિસાબોમાં એવા વ્યવહારો નોંધવામાં આવે છે કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. આ એક સૌથી મોટી મર્યાદા છે, બિન નાણાકીય વ્યવહારો. મિત્રો, હિસાબો હંમેશા નાણાકીય વ્યવહારોના જ રાખવામાં આવે છે, બિન નાણાકીય વ્યવહારોના હિસાબો રાખવામાં આવતા નથી. બરાબર, તો કયા કયા બિન વ્યવહારો છે તે પણ આપણે જોઈશું. બરાબર, તો જોઈએ અહીંયા હિસાબોમાં એવા વ્યવહારો નોંધવામાં આવે છે જેનું નાણામાં મૂલ્ય માપી શકાય. જેમ કે માલની ખરીદી કરીએ તો નાણામાં માપી શકાય, વેચાણ કરીએ તો નાણામાં માપી શકાય, મિલકતનું ખરીદ વેચાણ કરીએ તો પણ નાણામાં માપી શકાય. તો આવા નાણામાં માપી શકાય એવા વ્યવહારોની નોંધ હિસાબોમાં કરવામાં આવે છે. ધંધામાં કામ કરતા કર્મચારીઓની પ્રામાણિકતા. પ્રામાણિકતાને શું નાણામાં માપી શકાય? ના વિદ્યાર્થી મિત્રો. વફાદારી, નિષ્ઠા, આ ગુણો છે કર્મચારીના જેને આપણે નાણામાં માપી શકતા નથી, જેવા ગુણો દંડના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ વિગતો દંડના હિસાબોમાં સમાવેશ કરવામાં આવતો નથી. બરાબર, આગળ જોઈશું આપણે હવે નાણાંનું સ્થિર મૂલ્ય. વિદ્યાર્થી મિત્રો, હિસાબી પદ્ધતિની ધારણા છે કે નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે. શું મિત્રો ખરેખર નાણાંનું મૂલ્ય સ્થિર રહે ખરું?
ના મિત્રો, નાણાંનું મૂલ્ય દિવસે દિવસે વધતું જાય અથવા ઘટતું જાય છે. નાણાંનું મૂલ્યમાં નાણાંનું મૂલ્ય કોઈ પણ દિવસ સ્થિર રહેતું નથી. દાખલા તરીકે આપણે જોઈશું તો 5 વર્ષ અગાઉ 50,000માં ખરીદવામાં આવેલી જે મિલકત છે એની પુનઃસ્થાપના કરવી હોય તો ફુગાવાના કારણે નવી આ જ પ્રકારની મિલકત 50,000 કરતાં વધુ રકમમાં ખરીદી શકાશે. હિસાબી પદ્ધતિની ધારણા કરે છે કે નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે. વ્યવહારમાં આ શક્ય નથી. નાણાંના સ્થિર મૂલ્યને ધારણ એ હિસાબી પદ્ધતિની મર્યાદા છે. આગળ જોઈશું. આગળ છે ઐતિહાસિક વ્યવહારો બનાવો. મિત્રો, હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો બનાવો થઈ ગયેલા હોય તેમની નોંધ જ કરવામાં આવે છે. કોની નોંધ કરવામાં આવે? જે વ્યવહારો થઈ ગયા હોય, જે બનાવો બની ગયા હોય તેની જ નોંધ કરવામાં આવતી હોય છે. તેમાં થઈ ગયેલી ભૂલો સુધારી શકાતી નથી. આ વિગતોનો ઉપયોગ ભવિષ્યમાં લેનાર નિર્ણયો ઉપર થાય છે અને નિર્ણયો માટે ઉપયોગી પણ બને છે. આગળ બજાર કિંમતની અવગણના. ધંધાની મિલકતોની કિંમતમાં અવારનવાર શું થાય? ફેરફાર થાય. તેમની બજાર કિંમત બદલાતી રહે છે. હિસાબી પદ્ધતિમાં બજાર કિંમતની અવગણના કરીને ફક્ત ખરેખર પડતર આધારિત નોંધો જ કરવામાં આવે છે. બરાબર. આગળ છે અંદાજોનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, હિસાબી પદ્ધતિમાં શંકાસ્પદ એટલે કે શંકમંડ લેણા અનામત, જેને આપણે ગાલખાડ અનામત કહીએ છીએ, શંકાસ્પદ લેણું કહીએ છીએ, જેવી બાબતોની અંદાજિત ગણતરી કરવામાં આવે છે. જો અંદાજોમાં ભૂલ થાય અથવા ભૂલ હોય તો તે હિસાબો કેવા બનશે? ભૂલ ભરેલા હિસાબો એટલે કે ભૂલ હિસાબોમાં જોવા મળે છે. જો કે આ પ્રકારના અંદાજ ભૂતકાળના અનુભવને આધારે તાર્કિક રીતે કરવામાં આવે છે, તેથી ભૂલોનો અવકાશ ઓછો રહે છે. આગળ બેવડા ધોરણો. શું છે બેવડા ધોરણો? મિત્રો, બેવડા ધોરણોની અંદર આપણે જોઈશું હિસાબોના બે અગત્યના અંગોમાં નફો નુકસાન ખાતું અને પાકું સર્વૈયાનો સમાવેશ થાય. મિત્રો, યાદ રાખજો, પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. હિસાબોમાં બે અગત્યના અંગો કયા છે? તો એક નફા નુકસાન ખાતું અને પાકું સર્વૈયું. બરાબર, તેનો સમાવેશ થાય છે. નફા નુકસાન ખાતું, જેને આવકનું પટક પણ કહેવામાં આવે છે, ચાલુ કિંમતે તૈયાર કરવામાં આવે છે. જ્યારે પાકા સર્વૈયાની વિગતો જૂની કિંમતે એટલે કે ઐતિહાસિક કિંમતે તૈયાર કરવામાં આવે છે એટલે કે દર્શાવવામાં આવે છે. આ વસ્તુ અગત્યનું છે. નફા નુકસાન ખાતું એ આવકનું પટક કહેવાય, એ ચાલુ કિંમતે તૈયાર થાય અને પાક સર્વૈયું જૂની કિંમતે એટલે કે ભૂતકાળની કિંમતે તૈયાર થાય છે. આ પ્રકારની વિસંગતતા અહીં જોવા મળે છે. ટૂંકમાં મિત્રો કહેવું હોય તો આ બધી મર્યાદા એની જોવા મળે છે. ઉપરની મર્યાદાઓ હોવા છતાં હિસાબી પદ્ધતિ ધંધાના માલિકો માટે, સરકાર માટે, વિવિધ પક્ષકારો જેવા કે રોકાણકાર, લેણદાર, ધિરાણ કરનાર સંસ્થાઓ વગેરે માટે ખૂબ જ વ્યવહારિક મહત્વનું સ્થાન ધરાવે છે. આ મર્યાદાઓ એ હિસાબી પદ્ધતિના વિકાસના અવરોધ તરીકે કામ કરતી નથી. તદુપરાંત આ મર્યાદાઓ નીચેના કારણસર પણ દૂર થાય છે, કારણ કે હિસાબી પદ્ધતિ ધંધાની એક ભાષા છે. બરાબર, વિજ્ઞાન કરા તરીકે વિકસે છે. મિત્રો, અહીંયા આપણે ફાયદા અને મર્યાદા અહીંયા કમ્પ્લીટ કરીશું. બરાબર.